કારણ કે આમ તો એવી થિયરી આપી છે કે ચોક્કસ લોકોએ ટ્રેનને રોકી બહારથી જ્વલનશીલ પદાર્થો અત્યારે રેડવામાં આવ્યા, આગ ચાપવામાં આવી, મહિલાઓ સાથે અત્યાચારો થયા, એ મૂળભૂત ઘટનાને લઈને કોઈ ટિપ્પણી ગુજરાત સરકારને લઈને? મેં અગાઉ કહ્યું તેમ ગોધરા રેલવે સ્ટેશન સાબરમતી એક્સપ્રેસ S6 નંબરનો કોચ જેમાં 58 જેટલા રામ ભક્તોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, આનો 2008ની અંદર વિધાનસભાની અંદર રિપોર્ટ મુકાઈ ગયો છે અને એ રિપોર્ટની ગુજરાત વિધાનસભામાં વિસ્તૃત ચર્ચા થઈ છે અને એ ચર્ચામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન જેમાં 58 લોકો મૃત્યુ પામ્યા એ પૂર્વ યોજિત કામતરું હતું, એ નાણાવટી કમિશન પાર્ટ વન ની અંદર એનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સર, આપણે ક્લીન ચીટ આપીએ તો દોષી લોકો કોણ હતા? હું એવામાં કયો ઉલ્લેખ કરાયો? આ સમગ્ર ષડયંત્ર કરનાર કયા તત્વો હતા અને એના સામે શું પગલાં લેવામાં આવ્યા છે, એવું કોઈ ઓબ્ઝર્વેશન છે? કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ નિમાયેલા કમ પંચે પોતાને જે સ્કોપ આઈડેન્ટિફાય કરીને કયો હોય એ આઈડેન્ટિફાય કરેલા સ્કોપ ઉપર એ પંચ કામ કરતું હોય છે અને નામદાર સુપ્રીમ કોર્ટના જજ નાણાવટી સાહેબ અને એમના આ પંચે પોતાના સ્કોપ હેઠળ એમને જે જે સજેશન કરવામાં આવ્યું હતું એના આધાર ઉપર એમને તપાસ કરીને આપણને આ રિપોર્ટ આપે છે. પણ દોષી કોણ છે? કોઈ નથી. ત્રણ પોલીસ અધિકારીઓનો શું રોલ હતો શાંતિ દોડવા માટે? પોલીસ અધિકારીએ શું કર્યું? એવું થોડી હોય. ત્રણ પોલીસ અધિકારીના સંદર્ભમાં મેં આરબી શ્રીકુમારનો રોલની વાત કરી. સંજીવ ભટ્ટ IPS એ પોતે મિટિંગનો ભાગ હતો અને પોતે ફેક્સ કરેલો છે, જે ફેક્સ ખોટો હતો એના સંદર્ભની વાત કરી અને રાહુલ શર્માના મીડિયાના નિવેદનો આ બધા સંદર્ભની જે તે વખતની વાત સમગ્ર રિપોર્ટની અંદર આવી. અઠાવન ના મૃત્યુ માટે જે તે વખતે આ આખી ઘટનામાં 9 જેટલા કેસોની સુપ્રીમ કોર્ટની અંદર NGO દ્વારા પિટિશન કરવામાં આવી હતી. એ પિટિશનમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવામાં આવી. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ કેસનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે SIPએ સિલેક્ટ કર્યા હતા એના દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર સ્પેશિયલ એની કોર્ટ બનાવવામાં આવી, એની અંદર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મૂકવામાં આવ્યા અને એના આધાર ઉપર એની ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એનું કન્વિક્શન મળ્યું. એ હાઈકોર્ટની અંદર ચેલેન્જ થઈ, હાઈકોર્ટમાં આવું કૃત્ય કરવાવાળાઓને સજા આપવામાં આવી છે અને હાલ એની સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી ચાલુ. એક પછી એક પૂછો, બધાના જવાબ. પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન છે ભાવનાબેન દવે, એ ભાજપમાંથી આવે છે. એમણે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે અને એમાં એણે એવું એસ્ટાબ્લિશ કર્યું છે કે ગોધરાનો ડબ્બો કોંગ્રેસના ચૂંટાયેલા મુસ્લિમ આગેવાનોએ સળગાવ્યો. તો આ આ આ નિવેદન, એમનું જે પ્રકાશન છે એ કેટલું ડિફર છે આના? એ પ્રકાશનથી હું વાકેફ નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે આ આરોપીઓમાં કેટલાક લોકો ગોધરા નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય તરીકે કાર્યરત હતા. એના આધાર ઉપર કદાચ ભાવનાબેને આ પ્રમાણેના ઉલ્લેખો કર્યા હશે, એમાં કાંઈ ખોટું નથી. બાપુ, 2014માં આ રિપોર્ટ સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો હતો કમિશન તરફથી. અત્યારે આપણે 2019માં ચાલીએ છીએ, નવેમ્બર 2014માં રિપોર્ટ સુપ્રત કરાયો હતો. 5 વર્ષનો કાર્યકાળ કોઈ ખાસ કારણ ટેબલ ન કરાયો? મેં કહ્યું તેમ આ રિપોર્ટની અંદર 2500 પાનાનો આ રિપોર્ટ છે, 44,000 જેટલી એફિડેવિટો છે અને સમગ્ર રાજ્યને બનાવતા બનાવોને આવરી લઈને એના સંદર્ભમાં સરકારી અધિકારીઓ પોલીસ અધિકારીના 468 કરતાં વધારે એફિડેવિટ છે. એટલે સમગ્ર રિપોર્ટની ગહનતા એટલી વિશદ હતી કે જેના આધાર ઉપર આટલો લાંબો સમય આની અંદર ચોક્કસ ગયો છે. બાપુ 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 બાપુ